વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12 કોમર્સ પહેલો ભાગ યુનિટ 1, એટલે કે પહેલું ચેપ્ટર, વિડીયો નંબર 12 છે. 11મું ઉદાહરણ ગણવાનું છે. દાખલાક્રમ એને આપણે 11 આપેલું છે અને પેજ નંબર 20 ઉપર આ દાખલો આપેલો છે તમારે ચોપડીના. પ્રશ્ન વાંચું છું કે જેનેટ, અક્ષરા અને સપના એ સરખે હિસ્સાના ભાગીદારો છે. તેમની મૂડી 3 લાખ છે. તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે. પેઢીની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવે છે. એટલે કે પેઢી એટલે કંપની આપણી. એ શું કરે છે કે દર વર્ષે 6% લેખે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળ્યા છે. તો જેનેટ અને સપનાને વ્યાજ સહિત કેટલા મળ્યા હશે એ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે આ રીતના બ્રેકેટ બનાવવાનું છે. વિગત એટલે જે વિગત દર્શાવવાની છે તે આપણા ભાગીદારના નામ જેનેટ, અક્ષરા અને સપના. તો આપણે એની મૂડી છે તો મૂડીનું પ્રમાણ કેવું છે? 2:3 પ્રમાણે 2:3:5 પ્રમાણે મૂડી. તો મૂડી કેટલી છે? 3 લાખ મિત્રો. તો કે 3 લાખ છે. રફ કરું છું મિત્રો, 3 × 2 = 5 × 5 = 10, એટલે કે ટોટલ ભાગ કેટલા છે? 10. તો 1 0 ઉડી ગયો એટલે એક ભાગમાં કેટલા? 30,000 આવશે. કેટલા? એક ભાગમાં 30,000. તો 30,000 નો એક ભાગ, એવા 2 ભાગ કરું એટલે 60,000. બરાબર, એટલે આ રીતે કરી શકો. 3 × 2 = 6, 3 × 3 = 9, એટલે કે 90,000. 3×5 = 15, એટલે 1.5 લાખ રૂપિયા સપનામાં હશે. આ શું છે? તેની મૂડી છે. શું છે? આ મૂડી. અને 6% લેખે અંદર શું કીધું છે? વાર્ષિક વ્યાજ આપેલ છે. મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ 6% લેખે. તો અહીંયા 6% એટલે 6×6=36 મિત્રો. બરાબર, કોઈ પણ જગ્યાએ ટકાની વાત આવે મિત્રો, 60,000 છે. 6 એટલે 10 ને પછીનો આંકડો છે એટલે 2 0 ભૂલી જવાના. તો 6×6=36 ને 2 0 એટલે 3600. એવી રીતે અહીંયા આગળ કેટલા છે? 90,000 છે. તો અહીંયા 2 0 હું આ ભૂલી જઉં તો ખાલી 900 જ કહેવાય. એટલે આપણે 6×9 કરો, 9×6 = 54, એટલે 5400 અહીંયા હશે. એ રીતે 15×6 = 90, એટલે અહીંયા 9,000 હશે. તો આ એનું મૂડી પર વ્યાજ છે. ત્યારબાદ અંદર લખ્યું છે કે ભાગીદાર કેવા છે? સરખા હિસ્સાના ભાગીદાર છે. કેવા? નફો નુકસાન કેવું? સરખે હિસ્સે વેચે છે. તો નફા નુકસાન સરખા પ્રમાણે હોવાથી શું હશે? 1:1:1 હશે. નફા નુકસાન સરખા પ્રમાણે હોવાથી 1:1 હશે. પછી અહીંયા લખ્યું છે કે એક અક્ષરા નામનો જે ભાગીદાર છે તેને મૂડીના વ્યાજ સહિત 45,400 મળ્યા છે. એટલે કે વ્યાજ સહિત અહીંયા આગળ એને કેટલા મળ્યા છે? કુલ રકમ, વ્યાજ સહિત કેટલે? કુલ રકમ અહીંયા આગળ 45,400 મળ્યા છે. કેટલા? 45,400 આને મૂડીના વ્યાજ સહિત મળ્યા છે. તો હવે એનામાંથી 45,400માંથી હું ખાલી એનું વ્યાજ બાદ કરી નાખું, એટલે કે 5400 બાદ કરી નાખું, એટલે 40,000 શું મળ્યું હશે? એને ખાલી માત્ર ને માત્ર નફો મળ્યો હશે. શું મળ્યો હશે? નફો. અને નફો કેવો છે? બધે સરખો. તો અહીંયા પણ કેટલો હશે? 40,000 જ હશે. એ રીતે અહીંયા પણ કેટલો હશે? 40,000 હશે. મિત્રો આ મેં શોધ્યું છે, એના આધારે મને ખબર પડી, એટલે મેં એને રાઉન્ડ કર્યું છે. તો 40,000 છે, 40 ને બીજા 3,000 એટલે 43,600. એવી રીતે અહીંયા 40,000 ને 9,000 એટલે 49,000. તો આ એની કુલ વ્યાજ સહિત મળતી રકમ કહેવાય. વ્યાજ સહિત મળેલ કુલ રકમ પણ કહી શકાય. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે વિદ્યાર્થી મિત્રો ટ્યુશન રાખી નથી શકતા તેમને આ વિડીયો અવશ્ય શેર કરજો, જેથી ઘરે બેઠા ભણી શકે. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો ધન્યવાદ.